કઈ રીતે શોધાય છે એ મણકાફળીની મદદથી કઈ રીતે શોધાય છે સંખ્યા વર્ગથી વિસ્તાર કઈ રીતે થાય છે અને વિસ્તાર કરેલી સંખ્યા વર્ગની સંખ્યા કઈ રીતે મળે છે એ આપણે જોઈ ગયા અને તમને સમજાય પણ ગયું હશે તો આજે આપણે જોઈશું કે સંખ્યા શબ્દોમાં કઈ રીતે લખાય છે અને સંખ્યા કઈ રીતે ઓળખવી તો તમને બધાને એકડા તો આવડે છે 1 થી 99 અને 100 1 થી 100 સુધીના એકડા તમને આવડે છે આપણે જોઈએ કે 1 થી 9 1 થી 9 અંક એકલા હોય છે જેને 0 થી 9 આપણને 10 અંક મળે છે એવું આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા અને એ અંકોને જોડી એના સમૂહથી આપણને સંખ્યા મળે છે તો આગળ આપણે જોઈશું કે 100 સુધીની સંખ્યા પછી બીજી સંખ્યાઓને કઈ રીતે વાંચવી અને કઈ રીતે લખવો 100 ને ફ્રેન્ડ્સ આપણે આને 100 વાંચીએ છીએ 100 ને તમે 100 પણ વાંચી શકો છો હવે આપણે જોઈએ કે 99 સુધીની સંખ્યા આપણે જોઈ ગયા 99 પછી આપણને મળશે 100 100 ના છેલ્લા શૂન્યમાં ક્રમશઃ 1 થી 9 અંક લખતા આપણને મળે છે તો જેમ આપણે આગળ જોઈ ગયા કે આપણે 100 ના
લખવાનો અને જ્યાં બે અક્ષર થાય છે ત્યારે બે આપણે બે શબ્દના સ્થાને લખવાના છે. આ રીતે
જેને આપણે હજાર કહીએ છીએ, જેના એક